ફરવું, ગબડવું અને સરકવું. મિત્રો, આજે આપણે આપણી આસપાસની અમુક એવી વસ્તુઓ જોઈશું જે ફરી શકે છે અથવા ગબડી શકે છે અથવા પછી સરકી શકે છે. અરે અપ્પુ, આ ભમરડા સાથે શું કરી રહ્યો છે? હું એને ફેરવી રહ્યો છું. મને આપ, હું પણ એને ફેરવવા માંગુ છું. આલે, આ મેં પણ ભમરડાને ફેરવ્યો, ખૂબ જ મજા આવે છે. અરે આ જો અપ્પુ, હું આને આવી રીતે ગબડાવી પણ શકું છું. હા, ભમરડાને ગબડાવી અને ફેરવી પણ શકીએ છીએ. ચાલ અપ્પુ, આવી ફરવા વાળી અને ગબડવા વાળી બીજી વસ્તુઓ પણ શોધીએ. હા હા, જો આ સીડીને આને આપણે તેની ગોળાકાર સપાટીથી આવી રીતે ગબડાવી શકીએ છીએ અને આવી રીતે ફેરવી પણ શકીએ છીએ. અરે, આપણે આ સીડીને તેની સમતલ સપાટીથી આવી રીતે સરકાવી પણ શકીએ છીએ. અરે હા, ચાલ. અને હવે ફરવાવાળી, ગબડવાવાળી અને સરકવાવાળી વસ્તુઓ શોધીએ. હા ચાલ. અરે જગ્ગુ, આ વાટકીને શું આપણે ગોળ ગોળ ફેરવી શકીએ છીએ? હા અપ્પુ, આ વાટકીને આપણે આવી રીતે ગોળ ગોળ ફેરવી શકીએ છીએ અને આવી રીતે ગબડાવી પણ શકીએ છીએ. અરે, પરંતુ આનો આકાર તો દડાની જેમ ગોળ નથી, તો પણ તે ગબડે છે? હા અપ્પુ, ગોળાકાર સપાટીવાળી બધી જ વસ્તુઓ ગબડે છે. જગ્ગુ, જો આ ગ્લાસને પણ આપણે આવી રીતે ગબડાવી શકીએ છીએ. હા, આ જો, આ થાળી પણ ગ્લાસની જેમ ગબડી રહી છે. અરે વાહ. જો અપ્પુ, આ વાટકીને તેની સમતલ સપાટીથી આપણે આવી રીતે સરકાવી પણ શકીએ છીએ અને આવી રીતે ફેરવી પણ શકીએ છીએ. અરે વાહ, જો આપણે આ થાળીને પણ આવી રીતે સરકાવી શકીએ છીએ અને તેની ગોળાકાર સપાટી પરથી આવી રીતે ફેરવી પણ શકીએ છીએ. હા, હવે જો આ ગ્લાસને પણ આવી રીતે ખસેડી શકીએ છીએ અને જો આવી રીતે ફેરવી પણ શકીએ છીએ. હા જગ્ગુ, અને થાળી થોડી ફરીને ઊભી રહી જાય છે અને ગ્લાસ થોડો વધારે સમય ફરતો રહે છે. હા હા હા, સાચું કહ્યું અપ્પુ. ચાલ હવે આવી બીજી વસ્તુઓ શોધીએ. ચાલો. તો બાળકો, આજે આપણે આપણી આસપાસની ફરી શકે તેવી, ગબડી શકે તેવી અને સરકી શકે તેવી વસ્તુઓ વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે મિનાર બનાવતા શીખીશું.